जय સાંભળ મિત્ર, કેમ છો? મજામાં? ચલો આજે પાછો આપણે ટોપિક શીખે કિલેટ એટલે શું અને ઉદાહરણ આપો. ઓકે, કિલેટ આમ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે, કારણ કે પ્રકાશીય સંબંધકતા જો તમારે અભ્યાસ કરવો હોય પ્રકાશીય સંબંધકતા, તો એના માટે તમારે કિલેટ નો કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે. ચલો કિલેટ એટલે શું? દાખલા તરીકે ચલો બહુદંતી લિગેન્ડ છે, બહુદંતી લિગેન્ડ. तो बहुदंती लिगेंड तुमने खबर है, मान के द्विदंती में आप ले लीजिए ईएन इथिलीन डायमाइन ओएक्स माइनस टू ऑक्सिलेट, त्रिदंती लिगेंड इन पीटीएन प्रोपिलीन ट्रायमाइन. बराबर है, आ कौन है? तो के इथिलीन डायमाइन, राइट. पछी ऑक्सिलेट, ओके बेटा, क्यों है? ऑक्सिलेट. पची पीटीएन, दैट मीन्स प्रोपिलीन ट्राय एमाइन. तो दरेक दरेक बहुदंती लिगेंड है, राइट. आज बद बहुदंती लिगेंड जयरे धातु आयन साथ जोड़ा है, जयरे कोनी साथ? धातु आयन साथ. क्या बनती जोड़ा है? तो के सवर्ग सहसंयोजक बनती, सवर्ग सहसंयोजक बंध थी जोड़ा है. त्यारे नोटेड पॉइंट, जे संकीर्ण बनशे ने एनी रचना चक्रीय बनशे, बनती जोड़ा है ने जे संकीर्ण बनावे, संकीर्ण बनावे ते चक्रीय रचना धरावे छे, चक्रीय रचना धरावे. आ बहुदंती लिगेंड ना कारणे छे ने रचना चक्रीय बनशे. तो एवो जे संकीर्ण छे ने एने आपणे किलेट संकीर्ण कहेवाय. केवो संकीर्ण? किलेट संकीर्ण कहेवाय. तो सादी भाषामां तमारा मगजनी अंदर एकदम कॉन्सेप्ट क्लियर थई गयो के किलेट संकीर्ण नी अंदर हमेशा लिगेंड छे ने लिगेंड ए बहुदंती लिगेंड होय, इथिलीन डायमाइन होय, ऑक्सिलेट होय, प्रोपिलीन ट्रायमाइन होय, के जेना कारणे ए ज्यारे धातु आयन साथे सवर्ग सहसंयोजकमांथी जोडाय त्यारे संकीर्णनी जे रचना छे ने चक्रीय बने छे. आ चक्रीय रचना धरावतो जे संकीर्ण छे ने आपणे किलेट संकीर्ण कहेवाय छे. कयो? किलेट. ओके, दाखला तरीके हुं तमने एक एक्जाम्पल आपी दऊं. सीआर ओएक्स ट्वाइस, मान के प्लस थ्री, ओके, माइनस थ्री, सीआर ओएक्स ट्वाइस माइनस थ्री. અહીંયા ક્રોમિયમની અવસ્થા ત્રણ થશે, કેમ? એનું કારણ છે, હું સમજી લઉં. આ ઓએક્સ ખરી, ઓએક્સ ની માઇનસ ટુ છે, ઓએક્સ ની માઇનસ ટુ છે, એવા ત્રણ છે એટલે ત્રણ દુ છ થાય, રાઈટ. અને છ અને ત્રણ નો તફાવત તમે લો તો ત્રણ આવે. નામ થશે આનું ટ્રાયોક્સિલેટો ક્રોમેટ થ્રી આયન. ટ્રાયોક્સિલેટો એ તો ખબર પડી, કારણ કે OX માઇનસ ટુ છે એટલે ઋણ છે, એટલે ઓક્ઝેલેટો થશે, ઓ પર તે લાગે એટલે ટ્રાયોક્સિલેટો, ટ્રાયોક્સિલેટો, રાઈટ. પહેલા લીગનું નામ થાય, પછી ધાતુનું નામ થાય, સંકીર્ણ ઋણ છે એટલે ક્રોમેટ લખાય, ક્રોમેટ. ઓકે, અને આ થ્રી રોમન અંકમાં એની સંયુક્તા, અને આયન છે ડો પાંચ લખીશ આયન. ઓકે, તો ચલો હું આની રચના બતાવું, જોઈ લેજો. મેં કેમ અષ્ટફલક રચના બનાવી એનું કારણ છે, જો સમજાવી દઉં તમને કેવી રીતે બતાવી મેં અષ્ટફલક. શા માટે બતાવી? કે આજે ઓએક્સ ખરી, સી ડબલ ઓ માઇનસ, સી ડબલ ઓ માઇનસ, ઓક્ઝેલેટ આયન છે એટલે કે ઓક્ઝેલેટો જે લિગન છે એમાં બે સવર્ગ સ્તંભી દેશ છે, એટલે ધાતુ આયન સાથે આ જે ઓક્ઝેલેટ છે લિગન ધાતુ આયન સાથે બે ઓક્સિજન પરમાણુથી જોડાય. કેટલા? બે.
એટલે ધાતુ આયન સાથે બે સવર્ગ સહસર્ગ બને છે, એવા કેટલા છે? ત્રણ. તો કુલ છ સવર્ગ સહસર્ગ બને છે. તો મને આ રીતે પણ લખી શકું છું, જી લખાશે ઓ એક્સ, રાઈટ? ઓ એક્સ જોઈ લો, અને આમ બ્રેકેટ કરી અને માઇનસ થ્રી, તો રચના ચક્રિય બની. ચક્રિય બને છે કારણ કે બહુદંતી લિગેન છે, આને આપણે કિલેટ સંકીર્ણ આયન કહેવાય. કેવા આયન કહેવાય? કિલેટ સંકીર્ણ આયન કહેવાય. હું આને બીજી રીતે પણ દર્શાવી શકું છું, જો કદાચ કોઈ કોન્સિયર વિદ્યાર્થી પૂછે એક સાહેબ બંધારણ બતાવો, તો એ રીતે પણ બતાવી શકું છું. જો લખાશ કેવી રીતે સમજી લો, ઓક્સિલેટ એટલે સી ડબલ ઓ માઇનસ, બોન સી ડબલ ઓ માઇનસ. હું એને આ રીતે લખી શકું છું. ચલો આમાં શું છે કે એક ઓક્સિજન ડબલ વનથી જોડાયેલો છે, જીરો, અને એક ઓક્સિજન સિંગલ વનથી જોડાયેલો છે, માઇનસ વન માઇનસ વન. હવે આની પર ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે આ જે બે પરમાણુ ઓક્સિજન પરમાણુ કરીને એ ઓક્સિજન પરમાણુ સવર્ગ સ્થળની બેસશે, એટલે એ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ આયનને બેન કરીને બે સવર્ગ સહસર્ગ બંધ રચે. તો જો એને આ રીતે બતાવી શકાય, જો બતાવવું હોય તો જો સીઆર જોઈ લેજો, આ ઓ બે, હવે એઓ સાથે સી ડબલ બોન્ડો, સી ડબલ બોન્ડો એક થઈ ગયું, એક ઓક્સિલેટ બતાવ. ચલો બીજો ઓક્સિલેટ જોઈ લો, ડબલ બોન્ડો ડબલ બોન્ડો, ઠીક છે. ચલો ત્રીજો ઓક્સિલેટ, ડબલ બોન્ડો ડબલ બોન્ડો, અને આમ કરી માઇનસ થ્રી, ઓકે થઈ ગયું. આ રીતે પણ આપણે એનું પ્રેઝન્ટેશન કરી શકીએ. સાદી ભાષામાં તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બહુદંતી લિગેન હોય ને, ઈએન પીટીએન ઓક્સિલેટ, તો જ્યારે ધાતુઓ સાથે સવર્ગ સહસર્જક બંધથી જોડાઈને જે સંકળ બને એ સંકળની રચના ચક્રીય બને, અને આ ચક્રીય સંકળ છે એને આપણે કિલેટ કહીશું. ઓકે, ખ્યાલ આવી? ચલો હવે આપણે જોઈએ પ્રકાશીય સંઘટકતા, એટલે કોન્સેપ્ટ તમારો ક્લિયર. ઓકે, પ્રકાશીય સમઘટકતા સમજાવો. એમાં તો કે સંકીર્ણમાં તો અષ્ટફલક એક કિલેટ આમાં જોવા મળે, ખબર છે? અષ્ટફલકીય અષ્ટફલકીય કિલેટ સંકીર્ણ આયનમાં જોવા મળે. એટલા માટે મેં તમને પહેલા કિલેટ ભણાવ્યું. કિલેટની એક ખાસિયત છે કે એમાં હંમેશા લિગેટ બહુદંતી હોય છે, માટે ચક્રીય રચના ધરાવતો જ સંકીર્ણ આપે, માટે જ આપણે એને કિલેટ કહેવાય છે, રાઈટ? તો પ્રકાશીય સંઘટકતા એટલે શું? તો પ્રકાશીય સંઘટકતામાં જે સંકીર્ણ ખરી સંકીર્ણ સંયોજનો, એ સંયોજનોમાં અણુસૂત્ર સમાન, અણુસૂત્ર સમાન જોજો, સારું, બંધારણીય સૂત્ર પણ સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ લિગેનની અવકાશે ગોઠવણી જુદી હોવાથી, પરંતુ લિગેન છે લિગેન, લિગેનની અવકાશીય ગોઠવણી જુદી હોય, જુદી હોય ત્યારે બે સમઘટકો મળે, બે સમઘટકો મળે. આ બે સમઘટકોની લાક્ષણિકતા છે કે બે સમઘટકો એકબીજાના પ્રતિબિંબી હોય, એકબીજાના શું હોય? પ્રતિબિંબી હોય, એકબીજા પર અધ્યારોપણીય ન હોય, એકબીજા પર અધ્યારોપણીય ન હોય, એટલે એકબીજા પર બંધ બેસતા ના હોય. દસમા ચક્ર મેં તમને ચલાવીને એના આધારે છે, એકબીજાના પ્રતિબિંબી હોય, એકબીજા પર અધ્યારોપણી ન હોય, એટલે કે કિરાલિટી ગુણધર્મ ધરાવે, કિરાલિટી ગુણધર્મ ધરાવે,
तो ए जे बे समघटको छे ने एने आपणे प्रकाशीय समघटको कहेवाय, प्रकाशीय समघटको कहेवाय, अने जे घटना करी एने प्रकाशीय समघटक कहेवाय, राइट। आ समघटकोनी लाक्षणिकता छे ए छे ने पोलरीमीटर साधनमां तमने बताई दी मैं, पोलरी मीटर जे साधन छे ए साधनमां ध्रुवीभूत प्रकाशना तलनुं शुं करे छे, कोणावर्तन करे। जो ये कोणावर्तन डाबी बाजु करे तो वाम भ्रमणीय यानी कि लीवो, वाम भ्रमणीय लीवो यानी कि एल स्मॉल। अने जो ध्रुवित प्रकाश तलनुं कोणावर्तन जमणी बाजु करे, कई बाजु, जमणी बाजू करे तो दक्षिण भ्रमणीय कहेवाय, दक्षिण भ्रमणीय यानी के डेक्स्ट्रो यानी के स्मॉल डी। तब जो एक कॉन्सेप्ट बहुत सरस मजानो छे, जे संकेत सूचना अणुसूत्र सरखा, बंधारण सूत्र पण सरखा, परंतु लिगनणीय अवकाशी गोठवणी जुदी, तो बे संघटक मळ्या। बे संघटक लाक्षणिकता छे कि एक बीजाना प्रतिबिंब होय, एक बीजा पर अध्यारोपणी न होय, ज्यारे स्किरालिटीनो गुणधर्म धरावे, तो आ प्रकाशीय संघटको थया। जे ध्रुवित प्रकाश तलनुं कोणावर्तन करे छे एटला माटे तो प्रकाश क्रियाशील छे। जो ध्रुवीभूत प्रकाश तलनुं कोणावर्तन डाबी बाजू करे त्यारे वाम भ्रमणीय कहेवाय यानी कि लीवो एल, अने जो जमणी बाजू कोणावर्तन करे त्यारे दक्षिण भ्रमणीय कहेवाय डेक्स्ट्रो डी। डी आ एल माइनस छे अने डी केवो छे प्लस छे, राइट। जो उदाहरण आपणे जोईए एटले तमने ख्याल आवी जशे। दाखला तरीके एक मिनिट नजर नाखी दे पेला, શું કરે પ્રકાશીય સમઘટકો, શું કરે છે પ્રકાશીય સમઘટકો, ઓકે, શું કરે છે લાક્ષણિકતા, ધ્રુવીભૂત પ્રકાશ તલનું કોણાવર્તન કરે, રાઈટ ને, ધ્રુવીભૂત પ્રકાશના તલનું શું કરે છે કોણાવર્તન કરે। તો એ ધ્રુવીત પ્રકાશ તલનું કોણાવર્તન જો ડાબી બાજુ કરે તો આપણે દક્ષ વામ ભ્રમણી કહેવાય, કયો, એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક વામ ભ્રમણીય યાને કે લીવો યાને કે એલ માઇનસ, ઓકે। અને જો ધ્રુવ પ્રકાશ તલનું કોણાવર્તન જમણી બાજુ કરે તો આપણે એને દક્ષિણ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય યાને કે ડેક્સ્ટ્રો યાને કે સ્મોલ ડી યાને કે પ્લસ, રાઈટ। તો બે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, જો કે આ તો આપણે દસમા ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું હતું, અભ્યાસ કરાયો હતો। ઉદાહરણ આપણે જોઈએ, દાખલા તરીકે પીટી સીએલ ટુ ઈએન ટ્વાઇસ, અને હાલ બી મેં તમને એક એક્ઝામ્પલ તો આપ્યું જ ને, PT Cl2 En twice minus 1 plus 2 છે, ઓકે, plus 2 ચલો અહીંયા Cl ની 2 En ની 0 તટસ્થ ને, તો ધન છે સરળો કરો 2 2 4 તો અહીંયા પીટી ની વેલેન્સી પ્લસ 4 થશે, પ્રાથમિક સંયોજકતા યાની કે પીટી પ્લસ 4, જો આ બી અને બી ધન છે એટલે સરળ કરો, ઋણ હોય તો બાદ બાકી કરો, ઓકે। ડાયક્લોરાઇડો બરાબર ને, આ ક્લોરાઇડો છે અને ઇથેન 1 2 ડાયમાઇન છે, પણ બહુદંતી કાર્બનિક લિગન છે ને એટલે બી છે તો 20 લખાય, જો બહુદંતી કાર્બનિક લિગન હોય તો એના માટે આપણે શબ્દ વાપર્યો છે, બે હોય તો 20 ત્રણ હોય તો 30, આ જરા ધ્યાનમાં રાખવાનું, ઓકે। તો નામ શું થશે, ડાય ક્લોરાઇડો
बीस कौंस में इथेन वन टू डायमाइन धन छेले प्लेटिनम आवशे प्लेटिनेट नहीं आवा प्लेटिनम फोर आयन छे एटले पाछे लखी मैं आयन तो चलो आम सवर्ग स्थल निर्देश छ छे सवर्ग स्थल निर्देश छ छे बे सी एल હવે ઈએન એટલે દ્વિદંતી લિગન છે એન કેવું લિગન છે દ્વિદંતી છે દ્વિદંતી એટલે જો સીએચ ટુ સીએચ ટુ એનએચ ટુ એનએચ ટુ રાઈટ આ બે નાઇટ્રોજન પરમાણુ છે ને તો બે નાઇટ્રોજન પરમાણુ બે સવર્ગ સ્થળની દેશ બે ઇલેક્ટ્રોનિક ઉમેદાન કરે એવા બે चार थे चार ने बे छो सवर्ग स्थल निर्देश छो एक ईयन में बे सवर्ग स्थल निर्देश बे नाइट्रोजन तो बे ईयन में चार थे बेटा अने बे सी एल छो थिया एटले छो होय तो आपणे अष्टफल लखीए ओके चलो पहला हूँ सीस बताऊँ सीस ना ट्रांस बनने थे पछी आमां एवुं ज बधुं बेसीएल ये बताओ बराबर ने हाँ ईएन एक ओके आईएन बी अने बीच बार प्लस टू मानो का डीएक्स हो मानो का डीएक्स हो एक दक्षिण भ्रमणीय दक्षिण भ्रमणीय એટલે કે ડીએક્સ હો એટલે કે ડી એન કે પ્લસ રાઈટ તો તમે આનું પ્રતિબિંબ બતાવો બેટા શું બતાવો પ્રતિબિંબ એટલે વચ્ચે અરીસો આવશે વચ્ચે શું આવે અરીસો આ અરીસો છે મિરર શું છે મિરર તો જો આ બે સીએલ આમ છે ને તો આ બે આમ આવશે ને સીએલ અહીંયા આવશે અહીંયા આવશે પછી આમ છે તો આ બે આમ આવશે જો આ પેલી બાજુ પેલી બાજુ આવશે અહીંયા ब्रेकेट करी ना प्लस टू तो वाम ब्रह्मणीय वाम ब्रह्मणीय यानी कि लीवो यानी कि स्मॉल एल यानी कि माइनस राइट एक एग्जांपल इन्हें उठ सुपर बीजो पर घना बजे एग्जांपल आप जो तुम्हें चेक करो तुमने ख्याल आ गई जैसे हम कोई तकलीफ जो है नहीं इजीली करो बजे बीजो एग्जांपल से दाखला तरीके सीओ ईएन ट्वाइस प्लस थ्री બીજું એક્ઝામ્પલ છે જોઈ લો જરા બતાવી દો સીઓ ઈએન ટ્વાઇસ પ્લસ થ્રી ઓકે ચલો આની જીરો તટસ્થ લિગન છે જીરો જે ધાતુ આયન છે એની આપણે વેલેન્સી સંયોજકતા શોધવી છે તો ઈએન તટસ્થ લિગન જીરો જીરો વત્તા ત્રણ એટલે ત્રણ થાય બેટા ટ્રીસ નામ કોણ કોણ ટ્રીસ કેમ ટ્રીસ લખી ખબર પડી કાર્બનિક છે અને બહુદંતી લિગન છે કાર્બનિક અને બહુદંતી હોય તો બે હોય તો બીસ લખાય ત્રણ હોય તો ટ્રીસ લખાય છે ટ્રીસ કૌંસમાં ઇથેન વન ટુ ડાય એમાઇ કોબાલ્ટ કેમ કોબાલ્ટ લખ્યું કોબાલ્ટેટ ન લખ્યું કારણ કે સંકીર્ણ ધન છે જો સંકીર્ણ ધન હોય તો કોબાલ્ટ લખાય ઋણ હોય તો કોબાલ્ટેટ લખાય વેલેન્સી ત્રણ છે રોમન અંકમાં ત્રણ તમારે લખવું જ પડે નહીં તો ગર્ભ ગુમ તો ગયા એટલે થયું અને આયન છે એટલે મેં આયન લખીશ પાછળ રાઈટ ઓકે હવે તો જો મેં ખાસ આ છે ને હકીકતની અંદર આમાં સવર્ગ સ્થળ નિર્દેશ છ છે સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા છે છ છે એટલે છ સહસંયોજક બંદર છે રીઝન શું છે કે આ જે ઈએન ખરી સીએચ ટુ બોન્ડ સીએચ ટુ અહીંયા લખું છું એનએચ ટુ એનએચ ટુ તો બે નાઇટ્રોજન પરમાણુ છે જો આ બે પરમાણુ બે ઇલેક્ટ્રોન ઉમેદાન કરીને ધાતુ આયન સાથે બે સવર્ગ સહસંયોજક બંધ છે એટલે એક ઈએન બે સવર્ગ સહસંયોજક બંધ છે તો આપણી પાસે એવા ત્રણ છે
जो एक लिगेंड बे सवर्ग सहसंयोजक बंध रचे केम कारण के बे परमाणु बे इलेक्ट्रॉनिक गुण दान करे छे आ नाइट्रोजन परमाणु पण इलेक्ट्रॉनिक गुण दान करे आ नाइट्रोजन परमाणु पण इलेक्ट्रॉनिक गुण दान करे धातु आयन बे धातु आयन साथे बे सवर्ग सहसंयोजक बंध रचे એટલે આ રીતે જો ધાતુ આયન સાથે આ રીતે જોડાય આ ધાતુ આયન છે ચલો તો બે સવર્ગ સહસંયોજક બંધ રચ્યા તો આ એક ઈયન છે તો બે સવર્ગ સહસંયોજક બંધ રચ્યા છે તો એવા ત્રણ છે તો છ રચે અને છ રચે તો અષ્ટફલકીય રચના થાય કેવી થાય અષ્ટફલકીય એટલે જો આ સીઓ અષ્ટફલકીય રચના બતાવું ચલો આ એન એચ ટુ એન એચ ટુ રાઈટ CH2 चलो आ एक EN बता चलो आ NH2 CH2 आ एक EN बस ये बीजू बताओ सपोज आने आप कही दक्षिण भ्रमणीय सपोजो दक्षिण भ्रमणीय कही यानी के डेक्स्ट्रो यानी के डी प्लस ओके पीछे पर प्लस तो इसे चलो बच्चे सुन के बेटा मीरा यानी के अरिसो तो आनु प्रतिबिंब आप बच्चे तुम्हारे लक्कू पड़े तो सपोज ऐसे ही हो अब जुलो आप जो बताइए ना तो पहले वो पीली बजाओ से जुलो एनएस टू NH2 CH2 CH2 राइट अब जन तो आम आउट है NH2 NH2 राइट बेटा CH2 CH2 अरे यहाँ आउट है NH2 NH2 CH2 CH2 जीरो ब्रैकेट के प्लस अने आप कहिए सु प्लस थ्री ओके આને આપણે વામ ભ્રમણીય કહીશું વામ ભ્રમણીય યાર કે લીઓ યાર કે એલ યાર કે માઇનસ રાઈટ તો પ્રકાશી સંગઠક કરી બી ઉદાહરણ તો ઘણા થઈ ગયા સરસ ઉદાહરણ કોન્સેપ્ટ છે અણુસૂત્ર સરખા બંધારણ સૂત્ર સરખા પરંતુ લિગેન્ડની અવકાશે ગોઠવણી જુદી જેના કારણે બે સંગઠક મળે એકબીજાના પ્રતિબિંબી હોય એકબીજા પર અધ્યારોપણી ન હોય યાર કે કિરણ લીટીનો ગુણધર્મ ધરાવે એને પ્રકાશી સંગઠક કહેવાય કે જે ધ્રુવ પ્રકાશ તરંગનું શું કરે છે કોણ આવર્તન કરે છે જો ધ્રુવ પ્રકાશ તરંગનું કોણ આવર્તન ડાબી બાજુ કરે તો ડાલ લીવો એલ માઇનસ અને જો ધ્રુવ પ્રકાશ તરંગનું કોણ આવર્તન જમણી બાજુ કરે તો જડી ડેક્સ્ટો દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટો સ્મોલ ડી પ્લસ એક્ઝામ્પલ જય સ્વામિનારાયણ બેટા નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંધારણીય સંગઠક શીખીશું ઓકે રાઈટ જો કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો ખાસ કહેજો બેટા સેદી બિલકુલ સંકોચ ન રાખતા આજે લેક્ચર કે નિકમિક લેક્ચર ત્રણ વખત તમે જોશો ને તો તમને ખ્યાલ આવી જશે ઓકે જય સ્વામિનારાયણ